हेलो फ्रेंड्स, हूँ छु गामी थेतल अने आजे आपणे धोरण 12 कॉमर्सनी अंदर एकाउंटमां चौथुं चेप्टर छे आपणुं भागीदारीनुं पुनर्गठन, एना विषे आजे आपणे अभ्यास करवा जई रह्या छे। विद्यार्थी मित्रो, आ जे चेप्टर छे ए टोटल 5 માર્કનું પૂછાય છે। એની અંદર તમે જોઈ શકો છો, અહીં મેં લખ્યું છે સ્ક્રીન પર, એક વિકલ્પ હોય છે વિભાગ એ ની અંદર, એક ટૂંકો પ્રશ્ન હોય છે વિભાગ બી ની અંદર, અને એક એક્ઝામ્પલ એટલે કે દાખલો વિભાગ સી ની અંદર 3 માર્કનો હોય છે। તો આ રીતે આ ચેપ્ટરમાંથી પૂછાય છે, એ તમે ધ્યાનમાં રાખીને તૈયારી કરશો। હવે આપણે ચેપ્ટરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું જે પુનર્ગઠન છે એ પુનર્ગઠન કોને કહેવાય? તો કે ભાઈ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો, ભાગીદારીમાં જે ફેરફારો થાય છે એના માટેના અલગ અલગ કારણો હોય છે। જેમ કે આપણે વાત કરીએ તો એનું પ્રથમ જે કારણ છે એ કારણ છે એની અંદર ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે। ભાગીદારો છે અને તેઓ નફા નુકસાનની વહેંચણીનું જે પ્રમાણ છે એ પ્રમાણ જો તેઓ બદલવા માંગતા હોય તો પણ એની ભાગીદારી જે છે એ ભાગીદારીમાં ફેરફાર થઈ શકે છે। એ જ રીતે આપણે જોઈએ તો એના માટેનું બીજું કારણ છે કે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ, નવો ભાગીદાર જો ભાગીદારીમાં પ્રવેશ કરે તો એને આપણે નફો કે નુકસાનની અંદર એનો હિસ્સો હોય એટલે આપણે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલવું પડે, કેમ કે હવે એક ભાગીદાર વધારવાનો છે। તો આ એક કારણ છે। અને ત્યાર પછી ત્રીજું જે કારણ છે, ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદારનું મૃત્યુ થાય। હવે ચાલુ ભાગીદારમાંથી કોઈક ભાગીદારનું મૃત્યુ થાય છે કે નિવૃત્ત થાય છે તો એના કારણે એક ભાગીદાર આપણો ઓછો થશે, તો ત્યારે પણ આપણે નફા નુકસાનની વહેંચણીનું જે પ્રમાણ હોય છે એ પ્રમાણની અંદર આપણે ફેરફાર કરવો પડે છે। એટલે કે આ બધા કારણોસર ભાગીદારીનું આપણે પુનર્ગઠન કરવું પડે, બરાબર? તો ભાગીદારીમાં આ રીતે આ બધા જે ફેરફારો થાય છે એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવામાં આવે છે। તો એના માટે વિદ્યાર્થી મિત્રો, કે ભાગીદાર જ્યારે પ્રવેશ કરે કે કોઈ ભાગીદાર જતો હોય તો એ સમયે જે આપણે જોઈએ તો કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે એની વહેંચણીના પ્રમાણમાં જે ફેરફાર થાય ત્યારે અમુક જે ભાગીદારો હોય છે એ ભાગીદારોએ તેમના નફાના ભાગ કે એના પ્રમાણનો ત્યાગ કરવો પડે છે, જેમ એમને પહેલાં મળતું હોય એના કરતાં ઓછું મળે એટલે કે એમણે ત્યાગ કરવો પડે, અથવા તો અમુક જે ભાગીદારો હોય એમને લાભ પણ મળી જતો હોય છે। તો આ ચેપ્ટરની અંદર આ રીતે નવો ભાગીદાર જ્યારે પ્રવેશ કરે તો કોઈકે ત્યાગ કરવો પડે, એને જે પહેલાં પ્રમાણ મળતું હોય, જે મળતો હોય એને જે ભાગ મળે છે નફાનો કે નુકસાનનો, એમાંથી એમણે ત્યાગ પણ કરવો પડે, અને કેટલાકને નવાના પ્રવેશને કારણે કે કોઈક જાય છે એના કારણે કોઈકને લાભ પણ થઈ જતો હોય। તો આવી જ કંઈક ગણતરીઓ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ તો કે ભાગીદારને જે ત્યાગ કરવો પડે છે, તો ભાગીદારનો ત્યાગ કોને કહેવાય? તો એની આપણે વાત કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાગનું પ્રમાણ તો કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી ઓછો મળે છે, જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળે છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આની અંદર હું તમને ટૂંકમાં કહું તો પહેલાં જે ભાગીદારને જે હિસ્સો મળે છે કે જે ભાગ મળે છે નફાની અંદર, તો એ પહેલાં મળતો હતો તેના કરતાં જો એમને કેવો મળે, ઓછો મળે, તો જે એને ઓછો ભાગ મળે છે તો એ શું કહેવાશે, ભાગીદારનું ત્યાગ કહેવાશે, એટલે કે એણે ત્યાગ કરવો પડે છે એવું કહેવાય। એટલે પહેલાં મળે છે એના કરતાં એને ઓછું મળે તો સ્વાભાવિક છે કે એણે શું કરવો પડ્યો, ત્યાગ કરવો પડે છે। હવે આપણે ત્યાગનું જે સૂત્ર છે તો ત્યાગના સૂત્રની વાત કરીએ તો કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, આ એનું સૂત્ર છે, તમે અહીં સ્ક્રીન પર એને જોઈ શકો છો કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે।
एक्जाम्पल जे 3 માર્કનો પૂછાય છે એની અંદર આ આવે છે। આ સૂત્ર તમે યાદ રાખશો કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ, એ તમને સૂત્રની અંદર જૂનો અને નવો આપી દેશે, એક્ઝામ્પલની અંદર તમને આપી દેશે। હવે આપણે આગળ વાત કરીએ તો ત્યાગનું જે પ્રમાણ છે એ ત્યાગના પ્રમાણને રિલેટિવ તમને સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ આપ્યો છે। સ્વાધ્યાયની અંદર જે એક્ઝામ્પલ આપ્યો છે આપણને એમાં 4 નંબરનો અહીં એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર। આનાથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 નંબરનો એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની જો આપણે વાત કરીએ તો અહીં 2 ભાગીદારો આપ્યા છે, અમર અને અકબર। એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદારો છે। બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું। આ સંજોગોમાં ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો। તો આપણે શોધવાનું શું છે, ત્યાગ શોધવાનો છે। હવે 2 ભાગીદારો છે આપણી પાસે, કોણ? અકબર અને અમર અને અકબર 2 ભાગીદારો છે। હવે અહીં કીધું છે કે સરખે હિસ્સે નફો નુકસાન વહેતા હતા, અહીં આપ્યું છે સરખે હિસ્સે નફો નુકસાન વહેતા હતા, એટલે કે જૂનું પ્રમાણ આપણને આપ્યું નથી પણ કીધું છે કે સરખે હિસ્સે। સરખે હિસ્સે એનો મતલબ શું થશે, 1:1। આ તમે ખાસ યાદ રાખશો, આપણે એક્ઝામ્પલની ગણતરીમાં પણ મેં લીધું છે, પણ સરખે હિસ્સે એટલે કે 1:1 એ જૂનું પ્રમાણ આવશે, આ તમારે યાદ રાખવાનું છે। એ જ રીતે આપણને ભવિષ્ય માટે કીધું છે એટલે કે નવું પ્રમાણ જે આપી દીધું છે એ છે આપણને 3:2, એટલે આપણી પાસે એક તો છે 1:1 અને બીજું પ્રમાણ આપ્યું છે આપણને 3:2, એટલે નવું અને જૂનું પ્રમાણ આપણને આપી દીધું છે। તો એ રીતે આપણે એક્ઝામ્પલ ગણીએ તો એની ગણતરીની આપણે શરૂઆત કરીએ કે અહીં મેં લખ્યું છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 4। સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે આપણી પાસે 2 ભાગીદારો છે, તમે જોઈ શકો છો અમર અને અકબર। હવે અમર અને અકબર જે 2 ભાગીદારો છે તો રકમની અંદર જોઈ ગયા તે પ્રમાણે કે તેઓ સરખે હિસ્સે નફો નુકસાન વહેતા હતા, એટલે જૂનું પ્રમાણ અહીં આપ્યું છે। જૂનું પ્રમાણ જે તમે જોઈ શકો છો એ છે સરખે હિસ્સે, એટલે કે આ 1:1। હવે 1 અને 1 એનો કુલ ભાગ કેટલો થશે, 2, એ પણ મેં અહીં લખી દીધું છે। એ જ રીતે છે નવું પ્રમાણ, તો નવું પ્રમાણ પણ તમને દાખલાની અંદર આપી દીધું છે 3:2, એટલે કે અમરનું હશે 3 અને અકબરનું હશે 2, બરાબર। હવે આપણે એનું સૂત્ર મૂકીએ તો સૂત્ર અહીં લખ્યું છે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, આ છે આપણું સૂત્ર, જૂનો ભાગ માઇનસ નવો ભાગ। આ રીતે આપણે સૂત્ર દર્શાવી દીધું। હવે આપણે સૌ પ્રથમ જોઈએ તો કે અમર બરાબર, અમરનો આપણે ત્યાગ શોધીએ। હવે અમરના ત્યાગને માટે આપણે જોઈએ, અહીં તમે જોઈ શકો છો, ખાસ ધ્યાનથી જોજો, પ્રથમ એક્ઝામ્પલ છે। હવે જૂનો ભાગ, અમરનો ફક્ત જૂનો ભાગ જોવાનો છે તો જૂનો ભાગ એનો કયો આવશે, આ છે 1, બરાબર। અને આ 1 અને આ 1 એટલે ટોટલ આપણા કેટલા થશે, 2, એટલે અહીં લખ્યું આપણે અમરનો આ 1 અને ભાગ્યા 2 1/3 એટલે કે કુલ, બરાબર। આ 1 અમરનું અને કુલ એટલે આવ્યું આપણું ત્યાગનું પ્રમાણ આવશે 1/3 માઇનસ નવો ભાગ, નવો ભાગ એટલે કયો, અમરનો કયો આવશે, નવો ભાગ એટલે આ 3 અને કુલ છે આપણું 5, એટલે કે 3 અને આ 2 બરાબર એટલે થયા 5। તો આ રીતે આવશે -3/5। હવે આપણે કશું નથી કરવાનું, એનું આપણે સાદુરૂપ આપવાનું છે। હવે એનું સાદુરૂપ આપણે આપીશું તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે લસાઓ નથી લેતા, પરંતુ આપણે શું કરીશું કે અહીં જોઈ શકો છો તમે તો આ 1/3 -3/5 કરવાનું છે, તો આપણે આ ક્રોસ ગુણાકાર કરીશું આ રીતે, બરાબર 5 × 5 એટલે આવી ગયા આ 5। એ જ રીતે આપણે જોઈએ તો કે 3×2 6 એટલે આ આવી ગયા આપણા 6, બરાબર। અને છેદની અંદર આપણે જોઈએ તો કે આ 2 જે આપણને આપવામાં આવ્યા છે એ છે, એટલે કે 2×5 કરીશું તો આપણને મળશે કેટલા, 10, આ તમે જોઈ શકો છો, બરાબર। ક્રોસ ગુણાકાર કરવાનો છે 5×5 અને 3×2 6
बराबर एटले पांच माइनस छ अने छेदमां पांच गुणिया बे करीशुं एटले आवशे दस। हवे तमे सादुरूप आपशो तो पांच मांथी छ जाय तो केटला आवशे माइनस एक। आ तमे अहीं जोई शको छो आवशे माइनस एक। बराबर आपणे माइनस लखवानुं छे केम के पांचमांथी छ जाय तो एक आवे पण माइनस आवशे अने छेदमां छे आपणा दस। तो आ रीते विद्यार्थी मित्रों आपणो जवाब आवे छे माइनस एकना छेदमां दस। हवे विद्यार्थी मित्रों आपणे शोधवानो हतो त्याग, बराबर त्याग शोधवानो हतो परंतु जवाब आपणने माइनसमां मळे छे एटला माटे आपणे त्यागना बदले अहीं शुं लखीशुं लाभ लखीशुं। एटले के आ भागीदारे अमरे त्याग करवो पड़तो नथी परंतु एने शुं मळी जाय छे लाभ मळे छे। त्यार पछी आपणे अगाउ शोधीए तो ए छे आपणो बीजो भागीदार अकबर। अकबरनी अंदर पण आपणे जोईए तो हवे तमे सूत्र अगाउ जोयुं छे आपणे, बराबर ते रीते आपणे सूत्र मूकवानुं छे। एनुं जे जूनुं प्रमाण छे ए आवशे अकबरनुं केटलुं एक तृतीयांश, बराबर माइनस एनुं जूनुं नवुं प्रमाण छे ए आवशे एटले के नवो भाग बेना छેદમાં પાંચ આવશે। હવે આપણે અકબરનું લખવાનું છે જેમાં મેં આગળ તમને સમજાવ્યું છે એ રીતે। હવે ક્રોસ ગુણાકાર કરશો તો આ રીતે પાંચ એકું પાંચ અને આ બાજુ તમે ગુણાકાર કરશો તો બે દું चार एटले आ पण आवी गया। छेद में तमे लखी सको छो के आ बे गुणिया पांच आपणे करवानुं छे बे अने पांच एटले आवी गया आपणा दस। बराबर तो आ रीते विद्यार्थी मित्रों तमे जोई सको छो। हवे आपणे एने सादुरूप आपवानुं छे। सादुरूप आपीशुं एटले पांच मांथी आपणे चार माइनस करीशुं, बराबर आ माइनस करीशुं एटले जवाब आवशे आपणो एक अने छेदमां आवशे दस। तो अहीं એ તમે જોઈ શકો છો કે એકના છેદમાં દસ આવે છે એટલે અહીં આપણે લખ્યું નથી, એને ત્યાગ કરવો પડે છે। આ રીતે તમે એની ગણતરી કરી શકો છો। ત્યાર પછી આપણે જોઈએ તો આવો જ કંઈક એક્ઝામ્પલ છે પાંચ નંબરનો। એની રકમ આપણે જોઈએ કે કોમલ કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચે છે અને બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:1 કરવાનું નક્કી કર્યું। આના પરથી આપણે શું શોધવાનું છે, ત્યાગનું પ્રમાણ શોધવાનું છે। હવે એના માટે તમે જોઈ શકો છો કે આ જે પ્રમાણ આપ્યું છે આપણને 3:2:1 એ આપણું કયું પ્રમાણ કહેવાશે, જૂનું, અને 5:3:2 એ આપણું કયું પ્રમાણ કહેવાશે, નવું પ્રમાણ કહેવાશે। હવે આપણે એને સૂત્રની અંદર મૂકી દઈએ તો એક્ઝામ્પલ આ પ્રમાણે આવશે આપણું કે જૂનું પ્રમાણ જે છે એ જૂનું પ્રમાણ તમે રકમની અંદર જોઈને લખી શકો છો। આ જૂનું પ્રમાણ આપણું ભાગીદાર છે, બરાબર આ ત્રણ ભાગીદારો છે કોમલ કૃપા અને કરિશ્મા, જૂનું એનું જે પ્રમાણ છે તો જૂના પ્રમાણની અંદર જો આપણે વાત કરીએ તો એક તો છે આપણે કોમલ, બરાબર કોમલનું 3, કૃપાનું 2 અને કરિશ્માનું 1, ટોટલ આવશે આપણા 6। એ જ રીતે નવું પ્રમાણ છે એ છે 5:3:2 ટોટલ આવશે આપણા 10। હવે આપણે એને સૂત્રની અંદર મૂકીએ, કોમલનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ આવશે આપણો નવો ભાગ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ તમે કરશો તો જે આપણે જોયું છે તેના પ્રમાણે તમે મૂકી શકો છો। જૂનો ભાગ એટલે કે કોમલનો કેટલો આવશે, 3:6 અને નવો ભાગ એનો કોમલનો આવશે 5:10। બરાબર હવે સાદુરૂપ આપવાનું છે, આ રીતે તમે ગુણાકાર એના કરી શકો છો, બરાબર તો આવશે આપણા 30 અને 6/5 પણ અહીં આવશે 30। બરાબર ત્યાર પછી આપણે આ જોઈએ તો કે 6:10 કરીશું એટલે આવશે 60। બરાબર ફરી એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો જૂનો ભાગ અને આ છે આપણો નવો ભાગ, જે અહીં 6 અને 10 છેદમાં લખીએ છીએ કુલ ભાગ મેં ત્યાં દર્શાવ્યું છે આગળ, બરાબર અને આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે અને છેદમાં 6:10 કરીશું। હવે 30 માંથી 30 જશે તો શું આવશે, 0 આવશે, બરાબર એટલે કે કોઈ આ કોમલ જે છે એ કોમલને લાભ પણ નથી થતો અને કોમલે ત્યાગ પણ કરવો પડતો નથી। બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો બીજો જે ભાગીદાર છે એ છે આપણે કૃપા, કૃપાનો ત્યાગ। તો આ જ રીતે હવે તમે અગાઉ જે આપણે જોઈ ગયા છે એ જ રીતે કરવાનું છે, કૃપાનો ત્યાગ બરાબર એનું કયું આવશે તો કે જૂનું પ્રમાણ 2:6
बराबर एनु नव प्रमाण आवशे 3/10 अने ए रीते तमे क्रॉस गुणाकार करशो तो 10 × 2 करशो एटले आवशे 20, 6 તારી 18 અને 10 × 6 કરશો એટલે આવશે 60. 20માંથી જો તમે 18 માઇનસ કરશો તો આપણને જવાબ મળશે 2 અને છેદમાં 60. એટલે જો તમે સાદુરૂપ આપો તો આપણે 2/60 છે તો આપણે એને આ રીતે લખી શકીએ 1/30 બરાબર. એનું તમે સાદુરૂપ આપો તો આ રીતે મળશે અને અહીં તમારે દર્શાવી દેવાનું છે એ છે આપણો ત્યાગ. તો આ રીતે તમે ત્યાગ એનો શોધી શકો છો. એ જ રીતે છે કરિશ્માનો પણ આપણે ત્યાગ શોધીએ તો એનું પણ આપણે જોયું એ જ પ્રમાણે છે. કરિશ્માનું આ છે આપણું જૂનું પ્રમાણ 1/6 આવશે, નવું પ્રમાણ આવશે એનું 2/10 બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે બંનેનો આપણે શું કરીશું, ક્રોસ ગુણાકાર કરીશું. 10 × 1 = 10, 6 × 2 = 12 અને 6 × 10 એટલે મળશે 60. 10માંથી 12 કરીશું તો માઇનસ કેટલા આવશે, 2 આવશે અને 60. અહીંયા માઇનસ છે, હવે સાદુરૂપ આપશો તો 1/30. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવવાનું છે લાભ, બરાબર. કેમ આપણે લાભ દર્શાવીએ છીએ તો કે માઇનસ છે અને ત્યાગ શોધવાનો છે અને જવાબ આવે છે માઇનસમાં તો લખીશું આપણે લાભ, બરાબર. ત્યાર પછી આપણે અગાઉ જોઈએ તો એ છે લાભનું પ્રમાણ. હવે વિદ્યાર્થી મિત્રો લાભનું પ્રમાણ હું તમને ટૂંકમાં કહું તો કે જ્યારે ભાગીદાર જે છે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જો એમનું બદલવામાં આવે તો ફેરફાર પહેલાં જે એમને મળતો ભાગ હોય એના કરતાં કેવું મળે, વધુ મળે. પહેલાં જે મળતું હતું તેના કરતાં વધુ મળે તો એને શું કહેવાશે, લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. પહેલાં આપણને મળતું હોય એના કરતાં વધારે મળે તો સ્વાભાવિક છે કે આપણને લાભ થયો. હવે આપણે એના એક્ઝામ્પલ પર જોઈએ તો 7 નંબરનો સ્વાધ્યાયની અંદરનો એક્ઝામ્પલ મેં અહીં લખ્યો છે. દીપક, નિલેશ અને પ્રતિક આ 3 ભાગીદારો આપણને આપી દીધા છે, બરાબર. એમનું આપણે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જોઈએ તો એ આપણને આપ્યું છે 1:2, તમે અહીં જોઈ શકો છો સ્ક્રીન પર, 1:2:3 અને એમનું જે નવું પ્રમાણ છે એ આવશે આપણું 2:2:1 એટલે અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર, બરાબર. 1:2:2 અને 2:2:1 એનું નવું પ્રમાણ આ રીતે આપી દીધું છે. આપણે એને સૂત્રની અંદર મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો લાભ જે છે એ લાભનું સૂત્ર એ ત્યાગના સૂત્ર કરતાં વિરુદ્ધ પ્રકારનું છે. તમે આપણે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં સૂત્રની હું ચર્ચા કરી દઉં છું. તમે સૂત્ર જોઈ શકો છો, અહીં મેં લખ્યું છે કે ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આપણે ત્યાગના સૂત્રમાં જૂનામાંથી નવું માઇનસ કરતા હતા, જ્યારે લાભની અંદર આપણે નવામાંથી શું માઇનસ કરવાનું છે, જૂનું માઇનસ કરવાનું છે. તો આપણે એક્ઝામ્પલ ગણીએ તો આ છે આપણા 3 ભાગીદારો. આ રીતે તમારે લખી દેવાનું, દીપક, નિલેશ અને પ્રતિક, બરાબર. આ 3 ભાગીદારો આપણને આપી દીધા છે. એમનું જૂનું પ્રમાણ છે 1:2:3 આપણને આપી દીધું છે. આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ છે, એનું જે પ્રમાણ છે 1:2:3, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એ ટોટલ આવશે આપણા 6. તે જ રીતે એનું નવું પ્રમાણ આપ્યું છે એ છે આપણને 2:2:1 એટલે એ આવશે આપણા ટોટલ 5. હવે આપણે એને સૂત્રની અંદર મૂકી દઈએ. સૂત્ર આપણે લખ્યું છે કે દીપકનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, બરાબર. આ નવા ભાગમાંથી આપણે જૂના ભાગને માઇનસ કરવાનો છે. તો તમે અહીં લખી શકો છો કે નવો ભાગ એનો કેટલો છે, 2/6 એ આવશે આપણો 5, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ આપણે કરવાનો છે. નવો ભાગ છે આપણો 2/5 અને જૂનો ભાગ છે 1/6. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો 6 × 2 = 12 અને 5 × 1 = 5 અને 6 × 5 = આવશે આપણા 30, બરાબર. 12માંથી 5 જશે તો આવશે 7 અને 6 આપણે લખીશું
30, बराबर। तो आ रीते तमे एने लखी शको छो। आ छे आपणा 7/30 आवशे 30। लाभ प्लस में आवे छे एटले आपणे लखी छीए छे लाभ। हवे आपणे जोईए तो अगाउनो जे भागीदार छे छे निलेश। हवे निलेश नी जे आपणे शोधवानुं छे तो एना माटे पण तमे जोई शको छो के आ जे छे एनो निलेशनो आपणे नवो भाग आवशे, એ આવશે આપણો 2/5 માઇનસ જૂનો ભાગ આવશે, એ આવશે આપણો 2/6। 6 × 2 = 12 અને 5 × 2 આપણે 10, બરાબર। આ રીતે તમે ક્રોસ ગુણાકાર કરશો અને 6 × 5 = 30, 12 માંથી 10 જશે તો આવશે 2 અને 6/30 એટલે 2/30, એ આપણો શું મળ્યો છે અહીં પણ લાભ લખવાનું છે, પ્લસ આવશે એટલે આપણે લાભ લખીશું। ત્યાર પછી આપણે જોઈએ તો કે પ્રતિક, પ્રતિકનો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એનો 1/5, બરાબર। 1/5 એ આવશે એનો નવો ભાગ, બરાબર, અને જૂનો ભાગ આવશે આપણો 3/6। હવે ક્રોસ ગુણાકાર કરીશું તો 6 × 6, બરાબર, 6 × 6 અને 5 × 15 અને 6/ 6 × 5 = 30 એટલે આ રીતે તમે લખી શકો છો। 6 માંથી આપણે 15ને માઇનસ કરવાનું છે તો એના માટે અહીં આવશે -9, -9/30। હવે માઇનસ આવે છે એટલે આપણે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ત્યાગ લખવાનો છે, આ તમારે ખાસ નોંધ કરવાની છે। પ્લસ આવે, લાભ શોધવાનો હોય અને પ્લસમાં આવે તો લાભ લખવાનો અને માઇનસમાં આવે તો ત્યાગ લખવાનું હોય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉનો એક્ઝામ્પલ પણ જોઈ લઈએ તો આની અંદર રાજુ, હસુ અને સંજુ 3 ભાગીદારો આપણને આપી દીધા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ 3 ભાગીદારો છે, 3 ભાગીદારોની અંદર એમનું નફા નુકસાનની વહેંચણીનું આ 5:4:3 જૂનું પ્રમાણ આપ્યું છે અને નવું પ્રમાણ આપણને આપી દીધું છે 2:2:1, બરાબર। એના પરથી આપણે શું શોધવાનું છે, અહીં લાભનું પ્રમાણ શોધવાનું છે તો આપણે ગણતરી એની કરીએ। દાખલા નંબર 8 અને આ 3 ભાગીદારો છે એ ભાગીદારોનો આપણે દર વખતે લખીએ છીએ, એ જ રીતે મેં લખ્યું છે કે એનું જે જૂનું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો, આ જે જૂનું પ્રમાણ છે 5:4:3, બરાબર, આ એનું જૂનું પ્રમાણ આપી દીધું છે। એ જ રીતે નવું પ્રમાણ છે 2:2:1, બરાબર, અને તમે અહીં કુલ મેં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર એને જોઈ શકો છો, સ્ક્રીન પર 12 અને 5, બરાબર, સૂત્ર આપણે મૂકીએ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ, તો નવો ભાગ એટલે કે રાજુ જે પહેલો ભાગીદાર છે એ પહેલા ભાગીદારનો નવો ભાગ આવશે એટલે કે આ 2, બરાબર, 2/6 આપણે લખીશું 5 અને જૂનો ભાગ એટલે 5/5 અંદર આવશે 12। તો આ રીતે તમે દર્શાવી શકો છો। હવે અગાઉ આપણે કરીએ છીએ જે રીતે ક્રોસ ગુણાકાર કરશો તો 12 × 2 = 24 આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો, 12 × 2 = 24, 5×5 = 25 અને 12×5 = 60 એટલે આ પદ આવ્યું, એમાંથી તમે 24માંથી માઇનસ કરશો 25 એટલે કે આવશે -1, -1/60। હવે આપણે લાભ શોધવાનો છે, જવાબ આવ્યો માઇનસમાં તો શું લખીશું, ત્યાગ લખીશું। આગળ આપણે જોઈએ કે હસુનો લાભ, તો એનું પણ તમારે એ જ રીતે શોધવાનું છે, બરાબર, તમે લખશો તો 2/5 આવશે, બરાબર, જૂનું જે એનું પ્રમાણ છે જે આવશે આ જૂનું પ્રમાણ આપણું આવશે 2/5, નવું આવશે 4/12, બરાબર, ક્રોસ ગુણાકાર કરશો તો 12 × 2 = 24 અને 5 × 4 = 20, 6/12 × 5 = 60 આવી ગયા। 24માંથી 20 માઇનસ કરશો તો આવશે 4/60 એટલે પ્લસમાં છે તો આપણો આવશે લાભ। ત્યાર પછી આપણે જોઈએ તો કે સંજુનો લાભ, સંજુના લાભની અંદર પણ આ જ રીતે મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર પ્રમાણે તમે મૂકશો તો 1/5 માઇનસ 3/12 આવશે, બરાબર, જૂનામાંથી નવામાંથી આપણે જૂનું માઇનસ કરીશું। ત્યાર પછી આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો 12 × 2 = 12, 5 × 3 = 15, 12×5 = 60 આખું તમે અહીં જોઈ શકો છો। 12માંથી 15 જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આવશે માઇનસ, બરાબર, માઇનસ
ત્રણના છેદમાં 60 એ આવી શકે છે. આ તમે જોઈ શકો છો. માઇનસ છે એટલે આપણે શું લખીશું, ત્યાગ લખીશું. તો આ તમે ખાસ ધ્યાનમાં લેશો. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમને યાદ કરાવી દઉં, જો તમને ત્યાગ શોધવાનું કહેવામાં આવ્યું હોય અને પ્લસમાં આવે ત્યાગ શોધતા તો ત્યાં ત્યાગ જ આવશે, પણ માઇનસમાં આવે તો ત્યારે એને લાભ લખવાનો. એ જ રીતે લાભ શોધવાનું કહેવામાં આવ્યું હોય, પ્લસમાં આવે તો ત્યાં લાભ લખીશું, પણ માઇનસમાં આવે તો શું લખીશું, એની આગળ ત્યાગ લખીશું. તો આ રીતે એક્ઝામ્પલો આપણે જોયા છે. એ સિવાય પણ કેટલાક એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર છે, એ તમે આને જોઈને ગણતરી કરવાનો પ્રયત્ન કરશો. વિડીયો ગમ્યો હોય તમે જરૂરથી એને લાઇક કરશો. મિત્રો, થેન્ક યુ.